अपडेट्स ओनली यूट्यूब चैनल ने सब्सक्राइब कर सो, बेल आइकॉन ने दबाव सो, लाइक कमेंट अने शेयर कर सो। નમસ્કાર, મારું નામ પ્રીતિ પ્રજાપતિ છે। નમસ્કાર, મારું નામ અદિતિ ગજ્જર છે। અમે શ્રીમતી એમસી અમીન ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છીએ। આજે અમે ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિભાગ 2 માં ભાગ લીધેલ છે। અમારા વિભાગનું નામ આરોગ્ય સ્વાસ્થ્ય અને સ્વચ્છતા છે। અમે સ્વચ્છતા પર એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। આ અમારી કૃતિ છે અને આ કૃતિનું નામ હોપર બસ છે। આ હોપર બસ દ્વારા અમે સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા ઈચ્છીએ છીએ। જ્યારે આપણે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે બારીથી બહાર કેટલો કચરો ફેંકીએ છીએ। આ કચરો હવામાં ફેલાઈને કેટલીક જગ્યાએ પડે છે, તે કેટલીક જગ્યાની સ્વચ્છતાને બગાડે છે, જેવી કે જાહેર રસ્તાઓ અને જાહેર મિલકતો। આ કચરો જાહેર રસ્તાઓ અને જાહેર મિલકતોની શોભાને બગાડે છે અને આ શોભાને બગાડતી અટકાવવા માટે અમે આજે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। આ હોપર બસ છે। બનાવવા માટે જોઈતી સામગ્રીઓ કાગળ, કાતર, પૂઠા, ગુંદર અને જાડી પાતળી સ્ટ્રો છે। આ સામગ્રીઓ દ્વારા અમે કાગળ અને પૂઠાની એક બસ બનાવી છે, તેમજ ગોળ કાગળ અને પૂઠા સાથે તેને જોઈન કરી હોપર બનાવવામાં આવ્યું છે, તેમજ તેને સમગ્ર બારીઓ સાથે જોઈન કરવામાં આવ્યું છે કે તે બધું કવર થઈ જાય। પછી તેને પાઇપલાઇન દ્વારા બસની પાછળ રહેલી કચરાપેટી સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે। હવે હું તમને કહું કે આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે। તમે જાણો જ છો કે હોપરમાં એક પંખો રહેલો હોય છે, તે ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે। તેથી જો કોઈ વ્યક્તિ કચરો બારીની બહાર ફેંકે છે તો તે હોપરમાં ખેંચાઈ જાય છે અને આ હોપર દ્વારા પાઇપલાઇન જે જોડવામાં આવી છે તે પાઇપલાઇન સાથે બસની પાછળ ડેકીમાં રહેલ એક કચરા પેટીમાં આ બધો કચરો ભેગો થાય છે અને સ્ટેશને આ કચરા પેટીને કોઈ એક વ્યક્તિ દ્વારા બહાર ઠલાવવામાં આવે છે અને પછી તેને મૂળ સ્થાને મૂકી વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે અને આ રીતે સ્વચ્છતા જાળવી શકાય છે। તેમજ આપણે જાહેર માર્ગો અને રસ્તાઓમાં જ નહીં પરંતુ આપણે જ્યાં રહીએ છીએ, જેમ કે આપણા નિવાસસ્થાનની આજુબાજુ પણ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ। સ્વચ્છતા જાળવવાથી આપણું આરોગ્ય પણ જળવાઈ રહે છે। જો આપણે સ્વચ્છતા ન જાળવીએ તો રોગચાળો ફેલાવાની સંભાવના વધી જાય છે। રોગચાળો ફેલાવાથી માનવીનું સ્વાસ્થ્ય પણ બગડે છે, તેમજ માનવીનું સ્વાસ્થ્ય પણ નહીં પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય પણ કથળે છે, તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને તેનાથી ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ તો મૃત્યુ પણ પામી શકે છે। ઉદ્યોગોની ચીમનીમાંથી નીકળતી પ્રદૂષિત હવા વાતાવરણમાં ફેલાઈને હવાને પ્રદૂષિત કરે છે। તે વાતાવરણમાં રહેલા વાયુઓ જેવા કે ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુને પણ નુકસાન પહોંચાડે છે, તેમજ ઉદ્યોગો અને કારખાનાઓમાંથી કચરાનો નિકાલ જળાશયો તેમજ પાણીમાં કરવામાં આવે છે, તેનાથી જળ પ્રદૂષિત થાય છે અને જો આવું જળ માનવીને પીવામાં આવે તો તેનું સ્વાસ્થ્ય કથળે છે, તેમજ જળાશયોમાં રહેતા જળચર પ્રાણીઓનું પણ સ્વાસ્થ્ય કથળે છે। સ્વચ્છતા જાળવવાથી જમ્યા પહેલા આપણે હાથ ધોવા જરૂરી છે અને જો પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો સેનિટાઈઝર વડે પણ પોતાના હાથ સ્વચ્છ કરવા જોઈએ, કારણ કે આપણે હાથ ન ધોઈએ તો આપણા હાથમાં રહેલા કેટલાક જીવાણુ અને કીટાણુઓ આપણા મોં દ્વારા શરીરમાં પ્રવેશે છે અને રોગ થવાની શક્યતા વધી જાય છે, તેમજ સેનિટાઈઝર અને હેન્ડ વોશ દ્વારા આપણે ચેપી રોગોનો પણ ફેલાવો ઓછો કરી શકીએ છીએ। તેથી આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ। સ્વચ્છતા જાળવવાથી આપણું આરોગ્ય અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે। સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત।